ડાયરેક્ટ કાપડ પર બ્લાઉઝ નું કટિંગ કેવી રીતના થાય છે, શું શું એની મેં ધ્યાન રાખવાનું હોય છે, અસ્તવાળા બ્લાઉઝ નું આપણે કટિંગ કરીશું, સિલાઈ કરીશું, માપ લઈને જૂના બ્લાઉઝ પરથી, બ્લાઉઝ ના માપ પરથી આપણે બ્લાઉઝ બનાવવાનો છે, અસ્તર વાળો બ્લાઉઝ, એ બી સિલાઈ સાથે, બરાબર છે? હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? આવી ગયો તમારો પ્રિય મિત્ર પીઆર ટેલર, સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલર ની અંદર. તો આ વિડીયો ની અંદર મેં તમને જે રીતના મેં ક્લાસ ની મેં સમજાવું છું ને, તે રીતના સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ આ વિડીયો ની અંદર. વિડીયો થોડો લાંબો થશે અને ત્રણ પાર્ટ ની અંદર આ વિડીયો આવશે, એક ભાગ, બે ભાગ ને ત્રણ ભાગમાં, બરાબર છે? તો સૌથી પહેલામાં પહેલા આપણી પાસે આ બ્લાઉઝ છે માપનો. હવે તો ઘણા લોકો એવું કહે છે કે સર અમારી પાસે છે ને શોલ્ડર નો ચાર્ટ નથી, મૂંઢા નો ચાર્ટ નથી. તો આ બધી કોઈ જ જરૂર નથી, આપણે મૂંઢાનો બી ચાર્ટ ની જરૂર નહીં, શોલ્ડર ના ચાર્ટ ની પણ જરૂર નથી. કમ તો મેં તમને આગળ વિડીયોમાં સમજાવીશ. આપણી પાસે જૂનો બ્લાઉઝ છે, ઘરા કે આપણને આ બ્લાઉઝ આપેલો છે જૂનો, એને કીધું છે કે મને આ બ્લાઉઝ કમ્પ્લીટ આવી રહે છે, બરાબર ફિટિંગમાં છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં, એટલે આપણે આને સેમ ટુ સેમ જ બનાવવાનો છે બીજો. હવે સૌથી પહેલામાં પહેલા આપણી પાસે આ બ્લાઉઝ જે જૂનો છે માપનો, તેની લંબાઈ કેટલી છે તે જોઈ લેવાની. જો મેં આમાં ડિટેલમાં સમજાવવા જઈ રહ્યો છું, બરાબર છે? અહીંયા ગાડી જે શોલ્ડરનો સાંધો આવે ને, તો અહીંથી આપણે આને મૂકી દેવાની મેજર ટેપને, અને અહીં સુધીનું માપ લેવાનું. કેટલું માપ આવે છે? 12.5 ઇંચનું માપ આવે છે. આપણે અહીંયા ગાડી લંબાઈ લખી દેવાની 5.5 ની. આપણે લંબાઈ છે 12.5 ની, બરાબર 12.5 ની લંબાઈ. હવે હવે આપણે અહીંયા ગાડી આગળના ભાગની છાતી, ઘણા લોકો એવો પ્રશ્ન પૂછશે કે સર આગળની છાતી ને પાછળની છાતીમાં શું ફરક છે, તો મેં તમને બતાવીશ. તો હવે આમાં આગળની છાતી કેટલી છે? 1.25 ઇંચની આગળની છાતી છે. અહીં જુઓ, જોઈ લો, 1.25 ઇંચ અહીંયા સાંધો આવે છે, 1.25 ઇંચની છાતી છે. હવે માપ કઈ રીતે લેવાનું બી મેં તમને સમજાવી દઉં. આ જે પહેલો હુક છે ને, આ પહેલા હુક પરથી મેજર ટેપ મૂકવાની, અને અહીં મૂંડાની અંદર જે ચાર હાંધા ભેગા થાય ને, અહીં સુધીને માપવાની, સાધારણ ખેંચવાનું, વધારે નહીં, સાધારણ આટલું જ, 1.25 ઇંચની છાતી છે, બરાબર. હવે આની કટોરી કેટલી છે તે બી જોઈ લઈએ. આપણે કટોરી આની છે, આવી રીતે જ માપ લેવાનું. 5 ઇંચની, કોના 5 ઇંચની કટોરી છે, એટલે 5 ઇંચની રાખશો તો વાંધો નહીં આવે. અહીંયા કટોરી છે 5 ઇંચની, બરાબર. હવે કમર કેટલી છે? તો કમર ઘણા લોકો છે ને આવી રીતના માપી લે, આમ કરીને આમ માપી લે, બરાબર. એ રીતના નથી માપવાની, આને આવી રીતના મૂકતા મૂકતા જવાનું છે, ખેંચા ખેંચ નહીં કરવાની, જે રીતના કમર જાય એ રીતના મેજર ટેપ મૂકતા મૂકતા જવાનું. કેટલી થાય છે? 27.5 ઇંચની કમર થાય છે. અહીં કમર લખી દેવાની 27.5 ઇંચની, બરાબર. 27.5 ઇંચની કમર થઈ ગઈ. હવે આને બાંહી કેટલી છે? જો શોલ્ડરનો જે સાંધો છે ને, ત્યાંથી આપણે અહીંયા ગાડી મૂકવાનું મેજર ટેપ શોલ્ડરના સાંધા પરથી, અને અહીંયા સુધી મોરી સુધી જવાનું. કેટલી છે? 8.5 ઇંચની બાંહી છે. તો આપણે અહીંયા ગાડી બાંહીની લંબાઈ 8.5 ઇંચની લખી દેવાની. હવે મોરી જોવાની આની. જો ધ્યાન રાખજો, ખાસ માપ લેવાની મેં તમે ભૂલ કરશો ને તો બ્લાઉઝમાં બહુ જ પ્રોબ્લેમ આવશે. 1.25 ઇંચની મોરી છે, તો મોરી આની 1.25 ની છે, બરાબર. હવે મૂંઢો, મૂંઢો આનો કેટલો છે એ જોઈ લઈએ. આપણે આ બાંહીનો મૂંઢોની વાત કરું છું, બરાબર. બાંહીનો મૂંઢો આનો છે, અહીંયા ગાડી જેવો માપી લો, 5 ઇંચનો. તો 5 ઇંચનો આપણે આનો મૂંઢો કરી દેવાનો, મૂંઢો 5 ઇંચનો, બરાબર. 5 ઇંચનો મૂંઢો કરી થઈ ગયા પછી હવે આપણે આને સીધું કરી લઈશું. એકવાર સીધું કરી લીધા પછી અમુક લોકો એવું કહે છે કે સર જ્યારે કોઈ બ્લાઉઝની લંબાઈ વધારવાની હોય કે કોઈ એવું હોય તો આપણે ગળું આગળનું કેવી રીતે માપવાનું, એમાં તો થાય જ ના સેટઅપ. તો એના માટે બી એક રસ્તો છે આપણી પાસે, ઉપરથી આપણે ગળું માપી લેવાનું આવી રીતના, જો લંબાઈ વધારવાની હોય તો. જેને જે પ્રેક્ટિસ, જે લોકો જે ફાવતું હોય તે નીચેથી ફાવતું તો નીચેથી ને ઉપરથી ફાવતું તો ઉપરથી. અત્યારે મેં તમને ઉપરથી બતાવી રહ્યો છું, તો આમાં 5.5 ઇંચનું ઉપરથી ગળું છે, તો આમાં આગળનું ગળું 5.5 ઇંચનું ઉપરથી, બરાબર. હવે પાછળનો પટ્ટો કેટલો છે એ જોઈ લઈએ. પાછળનો પટ્ટો આનો કેટલો છે? 3.75 ઇંચનો. તો આમાં પાછળનો પટ્ટો 4.25 ઇંચનો છે, બરાબર. પાછળનો પટ્ટો 4.25 ઇંચનો. હવે હવે ઘણા લોકો એવું કહે છે કે સર અમારી પાસે શોલ્ડર કેટલો રાખવાનો, મૂંઢો કેટલો રાખવાનો એ ખબર નથી. તો જુઓ, સૌથી પહેલામાં પહેલા તો આપણે પાછળની ચેસ્ટ પણ કાઢવાની ને શોલ્ડર બી કાઢવાનું. તો શું કરવાનું? આ જે બ્લાઉઝ છે ને તેને આવી રીતના સીધો મૂકી દેવાનો, સીધો આવી રીતના, અને આને આવી રીતના ગોઠવવાનો. કેવી રીતના? આવી રીતના.
અને ગોઠવી દેવાનો વ્યવસ્થિત, સીધો જ ગોઠવવાનો. આવી રીતના હાથ, આવી રીતના હાથ મારશો ને એટલે જે બાજુ બ્લાઉઝ જવાનો હશે એ બાજુ જતો રહેશે. આવી રીતે અહીંયા થોડી ખોલ આવશે, કમ કારણ કે આ જે ટક્સ માર્યા છે ને એટલે આ થોડી ખોલ આવશે. આ રીતના ગોઠવી દીધા પછી હવે આનો શોલ્ડર આપણે જોઈ લેવાનો. આવી રીતના શોલ્ડર કેટલો થાય છે આનો શોલ્ડર જોઈ લઈએ. આનું દબાણ હાથે જ માપવાનું, બરાબર? દબાણ હાથે જ આપણે થોડુંક આપણે દબાણ હાથે જ માપવાનું. 10 ઇંચનો આનો શોલ્ડર થાય છે, તો અહીંયા આપણે શોલ્ડર લખી લઈશું 10 ઇંચનો શોલ્ડર, 10 ઇંચનો, બરાબર? હવે પાછળની ચેસ્ટ કેટલી છે આની જોઈ લઈએ. પાછળની ચેસ્ટ આપણે અહીંયા ગાડી માપી લેવાની, આ મૂંઢાથી લઈ ને આ મૂંઢા સુધી કેટલી થાય છે? 15 ઇંચની, બરાબર? તો 15 ઇંચની આપણે અહીંયા ગાડી પાછળની છાતી 15 ઇંચની થાય છે, બરાબર? હવે આપણે મૂંઢો જોવાનો, તો મૂંઢો કેટલો છે બ્લાઉઝનો ઉતારેલો એ પણ આપણે જોઈ લઈએ. આપણે આને પહેલા તો છતું કરી લઈશું, આવી રીતના ઊંધું કરી લઈશું. ઊંધું કરી લીધા પછી આવી રીતના આપણે આને મૂકી દઈશું. જો આવી રીતના, આવી રીતના આપણે આને મૂકી લઈશું. આપણે નીચેથી બી મૂંઢો મપાય, ઉપરથી બી મૂંઢો મપાય, તો આપણે અહીંયા ગાડી મૂકી લઈશું. અને આ જે ખૂનો છે ને આપણી ખૂન્યો, તેની મદદથી આપણે આ જે હાંધો છે તો અહીંયા આને મૂકવાનું, અહીંયા જે આ હાંધો છે દબાણ છે તો અહીંયા આને મૂકવાનું. આવી રીતના, આવી રીતના મૂકી અને અહીંયા ગાડી 1/2 ઇંચ ઉપર છોડ દેવાનું અને અહીં જોવાનું કેટલો છે, 4.5 ઇંચનો મૂંઢો ઉતારેલો છે. અહીંયા ઉપર 1/2 ઇંચ કેમ છોડી દીધું? આ જે દબાણ કરેલું છે ને એ દબાણ મેં 1/2 ઇંચ અહીંયા ગાડી ઉપર લઈ લીધું, બરાબર? તો આ મૂંઢો આપણે ઉતારેલો કેટલો છે? 4.5 ઇંચ. જો અમે કઈ કઈ મેળવ્યું છે જોઈ લો, એક અહીં મેળવ્યું છે, આ જે હાંધો છે તો અહીંયા દબાણ છે તો અહીંયા, ને એક અહીંયા અહીંયા ગાડી આ દબાણ છે તો અહીંયા. કેટલું થાય છે ટોટલ જોઈ લેવાનું. ઉપરથી આપણે આ 1/2 ઇંચ છોડ દેવાનું, કેટલું થાય છે અહીંયા જોઈ લઈએ. જો 1/2 ઇંચ આપણે અહીં છોડી દઈશું, 4.5 ઇંચનો મૂંઢો. તો અહીંયા ગાડી લખી દેવાનું બ્લાઉઝનો મૂંઢો 4.5 ઇંચનો. તો આપણે આમાં કોઈ કોઈ બી જાતનું આપણે જરૂર પડી કે આમાં ચાર્જ જોઈએ છે, શોલ્ડર કેટલો રાખવાનો છે, મૂંઢો કેટલો ઉતારવાનો, કોઈ ચાર્જની જરૂર પડી? નહીં પડી આપણને, કારણ કે બધી જ વસ્તુ આપણે બ્લાઉઝ પરથી મળી ગઈ છે, પછી આપણે ચાર્ટની શું જરૂર છે? તો આ રીતના કમ્પ્લીટ, આને કમ્પ્લીટ બ્લાઉઝનું માપ લીધું કહેવાય, બરાબર? આ માપ પરથી તમે બીજો બ્લાઉઝ બનાવશો ને તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે, સેમ ટુ સેમ જ આ બ્લાઉઝ બનશે, કોપી ટુ કોપી બ્લાઉઝ બનશે આની, આ જે માપનો બ્લાઉઝ છે એના પરથી નવો બ્લાઉઝ. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ જોઈશું કે હવે આ માપ પરથી આપણે બ્લાઉઝનું કટિંગ કેવી રીતે થાય છે, એ પણ ડાયરેક્ટ કપડા ઉપર, બરાબર છે? તો જે લોકોને બી ઓનલાઈન ક્લાસમાં જોડાવું હોય કે ફરમાં મંગાવવા હોય, તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે જોડાઈ શકો છો, અથવા ઓનલાઈન ફરમાં મંગાવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો, જોવા વાળા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના માટે આટલું જ, ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.